વીજળી, આ નામ તમે સાંભળ્યું હશે, પણ શું તમને ખબર છે કે આ જહાજનું સાચું નામ SS વેટરના હતું અને એ જ લોકોએ બનાવ્યું હતું જેમણે ટાઇટેનિકને બનાવ્યું હતું. તારીખ હતી 8 નવેમ્બર 1888 નો દિવસ. આ દિવસે આ સ્ટીમર દરિયામાં ડૂબી ગઈ. એનું સાચું નામ વેતરણા હતું. મુંબઈ પાસે એક વેતરણા નામની નદી છે, એના ઉપરથી આ સ્ટીમરનું નામ રાખવામાં આવ્યું હતું. આ સ્ટીમર ઉપર એટલી બધી રોશની કરવામાં આવેલી કે જેથી કરીને ખૂબ પ્રકાશ ઝળહળતો હતો, એટલે લોકોએ વેતરણા નામ પસંદ કરવાને બદલે એનું નામ વીજળી કરી દીધું અને વીજળી જ ખૂબ પ્રચલિત થયું હતું. આ વીજળી નામની જે સ્ટીમર હતી, વૈતરણા નામની સ્ટીમર, જે મુંબઈથી માંડવી સુધી ચાલતી હતી અને 4 વચમાં એના સ્ટોપ આવતા હતા. 8 નવેમ્બરના રોજ માંગરોળથી એ ઉપડી અને દરિયામાં ગરક થઈ ગઈ. એમ કહેવાય છે એની અંદર 750 જેટલા લોકોના મૃત્યુ થયા, જેમાંના 13 જેટલી જાન હતી. અને માંડવીથી 400 જેટલા વિદ્યાર્થીઓ મુંબઈ પરીક્ષા આપવા જતા હતા અને એ વિદ્યાર્થીઓ પણ આ દરિયામાં ગરક થઈ ગયા. ગુજરાતના પહેલા એવા લેખક કે જેમણે દરિયાઈ સાહસ કથાઓને પુસ્તકમાં કંડારી હતી તેવા ગુણવંતરાય આચાર્યની વીજળી એ 1954માં પ્રકાશિત થઈ હતી. 1938માં પપ્પાએ પહેલી સાગર કથા લખી દરિયાલાલ અને અત્યંત લોકપ્રિય થઈ, કારણ કે ગુજરાતની ગૌરવ ગાથા સાગર કથા વહાણવટાની પરિભાષા, આપણો પરદેશ સાથેનો વ્યવહાર, દરિયાઈ કાંઠાના રસ્તાઓ, એ બધું જ પહેલી વાર આચાર્ય ગુજરાતી સાહિત્યમાં લઈ આવ્યા અને ગુજરાતને પોતાની ગૌરવ ગાથાનું ભાન થયું. 1954માં હાજી કસમ પ્રગટ થઈ, પણ ત્યારે મુગલ લોકો અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં અહીંયા ત્યાં ફંગોળાતા પિતાએ કેવી રીતે ત્યાંથી આ બધું મટીરિયલ ભેગું કર્યું, સંશોધન કર્યું, વિગતો શોધી. તમે જો નવલકથા ત્યારે વાંચશો ત્યારે તમે જોશો કે એમની કલ્પનાશીલતાથી એમને વાર્તા તો એમાં રૂઠી જ છે, પણ સત્ય ઘટનાઓ, પ્રસંગો અને વિગતો પુષ્કળ છે જે સાચા છે. ગુણવંતરાય આચાર્ય લિખિત હાજી કાસમ તારી વીજળી પરથી પ્રેરિત આ નાટક એ માત્ર એક સાહસ કથા નથી, પરંતુ તેમાં પ્રેમ છે, તેમાં લાગણીઓ છે અને સાહસ તો છે જ. અને ઘટના સત્ય છે. ટાઇટેનિક ડૂબ્યું, એનો જે ડિઝાસ્ટર છે, એના પછી એના અવશેષ મળ્યા, એનું સંશોધન થયું અને ખૂબ બધા પૈસા ખર્ચ થયા એની પાછળ, પણ વીજળીનો કોઈ અતો પતો નથી. કારણ કે એની પાછળ કોઈ સંશોધન, જે સાહિત્યમાં જે સંશોધન થયું છે એ થયું છે. બાકી અંદર જઈને કંઈક કાઢી શકાય એવું કશું મળ્યું નથી. અને એટલા માટે ખૂબ મહત્ત્વની આ ઘટના છે, જે આજે પણ ઘણી બધી જગ્યાએ હાજી કાસમદારી વીજળી રે મધદરીય વિરણ થઈ એ ગવાય છે. હાજી કાસમદારી વીજળી જે ગુણવંતરાય આચાર્ય સાહેબની નવલકથા છે, એટલા માટે મારા માટે રસપ્રદ બનતી હતી કે માત્ર વીજળી વિશે નથી પણ હ્યુમન ઇમોશન્સ છે એની અંદર. લોકોની લાગણી સિવાય એક પર્સનલ લાગણી પણ છે. નાટક જ્યારે આપણે એકચ્યુઅલી નાટક લખવા માટે બેસીએ ત્યારે એ એક બંધાયેલા ફોર્મેટમાં હોય કે ઘરની અંદર જ બનતું નાટક અથવા તો ફલાણા કોઈક એક લોકેશન ઉપર બનતું નાટક અને એનો સેટ ફિક્સ હોય. જ્યારે કે આ સાહસ કથા છે જે શરૂ થાય છે માંગરોળ નામના ગામમાંથી, આપણા ગુજરાતનો દરિયાઈ પટ્ટો માંગરોળથી શરૂ થાય છે, લંડન પહોંચે છે અને વચ્ચે કંઈ કંઈ કેટલાય લોકેશન્સમાંથી પસાર થઈને જાય છે. એટલે આમ જોવા જાઓ તો આ ફિલ્મનો સ્ક્રીન પ્લે છે અને એને નાટકમાં લાવવું એ ખૂબ મોટી ચેલેન્જ હતી. આમ જોવા જઈએ તો આ નાટકની ઘણી બધી વિશેષતાઓ છે, પણ સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગુણવંતરાય આચાર્યની નવલકથા હાજી કાસમ તારી વીજળી પરથી બનેલું છે. એડેપ્ટેશન પોતાનામાં બહુ પ્યોર આર્ટ છે. તમે જ્યારે રૂપાંતરણ કરતા હો ત્યારે તમારી કેટલીક જવાબદારી છે. કૃતિ લખાઈ ચૂકી છે, એક સર્જકે પોતાના જીવનના એક ચોક્કસ વર્ષો આપીને આ કૃતિને સિંચી છે,
ત્યારે તમે નાટક લખતા હોય એના પર કંઈક બીજું એડેપ્ટેશન કરતા હોય ત્યારે મૂળ કૃતિનો હાર્દ અને આત્મા એ દુભાય નહીં, મૂળ વાત બહાર આવે ને તમે તમારી કળા પણ કરી શકો. આ તો કેવું છે, પારકા ટોડેલામાં પોતાના મોરલા ચિતરવાના છે પણ એ મોરલા એવા એના ચિત્રો કે ટોડલા બગડે કોઈના. તો એ જગ્યા ગણવંતરી આચાર્ય આપી છે. તો લખતી વખતે મેં અને મારા દિગ્દર્શક અભિનય બેંકરે અમે એ જ ધ્યાન રાખ્યું છે કે મૂળ કૃતિને ક્યાંય અન્યાય ન થાય, મૂળ કૃતિનો સૂર છે એ જળવાય રહે. આપણા શૂરવીર હાજી કાસમે એ સમયે એ બધા લોકોને પોતાના અંતિમ શ્વાસ સુધી બચાવવાના પ્રયત્નો કર્યા હતા. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ.